ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મચ્છ મને ધોરણ 11 સાયન્સના બાયોલોજીના પ્રશ્ન નંબર 9ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે જૈવ અણુઓ છે તેના વિશેનો અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ છે તેની રચના વિશેની માહિતી મેળવેલ છે. હવે ત્યારબાદ આપણો જે નેક્સ્ટ ટોપિક આવે છે, પ્રાથમિક તેમજ દ્વિતીયક ચયાપચયકો. હવે મિત્રો, કે આપણે જોઈએ કે આ પ્રકરણની અંદર આપણે દરેકે દરેક જે સંયોજનો ભણીએ છીએ તે કાર્બનિક સંયોજન છે. આ કાર્બનિક સંયોજનનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. હવે આપણે જોઈએ કે જે આપણે કાર્બનિક રસાયણો છે તેને આપણે સૌ પ્રથમ તો જે રસાયણો છે તેને આપણે બે ભાગની અંદર ડિવાઈડ કર્યા. એક તો આપણે કાર્બનિક અને બીજું અકાર્બનિક. હવે એક કાર્બનિક અને અકાર્બનિક છે તેની અંદર પણ આ પાછું વર્ગીકરણ આવે છે. તો હવે એ અમુક કાર્બનિક સંયોજનો છે એમાંનું આપણે બીજું વર્ગીકરણ જોવાનું છે કે તેમાં પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો. હવે મિત્રો, ચયાપચયકો એટલે શું? મેટાબોલાઇટ્સ. તો આપણને ખબર છે કે દરેક સજીવ શું કરે છે? ચયાપચયનું કાર્ય કરે છે, ચયાપચયની ક્રિયા કરે છે. તો એ ચયાપચયની ક્રિયામાં બે ક્રિયા થાય છે. એક તો ચય ક્રિયા થાય છે અને બીજી ક્રિયા થાય છે અપચય ક્રિયા. તો આ જે બંને ક્રિયાઓ છે તેને ભેગી આપણે જોઈએ તો એને કહે છે કે ચયાપચય ક્રિયા. એક તો ચય ક્રિયા અને બીજી અપચય ક્રિયા. તો ચય ક્રિયાની અંદર આપણને ખબર છે કે નવા નવા સંયોજનોનું સંશ્લેષણ થાય છે, તેના માટે ઉર્જાની જરૂર પડે છે. અપચયની ક્રિયા એટલે કે તેમાં જે અણુ છે તેનું વિઘટન થાય છે અને એમાંથી ઉર્જા છૂટી થાય છે, ઉર્જા મુક્ત થાય છે. તો આમ ચય અને અપચય ક્રિયા છે તેના કારણે જે આખી આપણી જે દેહધાર્મિક ક્રિયા છે તેનું નામ છે ચયાપચય ક્રિયા. તો વૃદ્ધાવસ્થાએ શું થાય છે કે ચય ક્રિયા કરતાં અપચય ક્રિયાનું પ્રમાણ વધી જાય છે, એટલા માટે આપણને વૃદ્ધત્વ આવે છે, આપણે ઘરડા થઈએ છીએ. તો એ દરમિયાન અપચય ક્રિયાઓનું પ્રમાણ વધી જાય છે અને અપચય ક્રિયાનું પ્રમાણ વધવું એ આપણને વૃદ્ધત્વ તરફ દોરી જાય છે. પ્રથમ પ્રકરણની અંદર આ બધું આપણે ભણી ગયા છીએ. હવે મિત્રો, આપણે અહીંયા વાત કરવાની છે ચયાપચયકોની, અને એમાં પણ આપેલું છે કે બે ચયાપચયકો આપેલા છે, પ્રાથમિક તેમજ દ્વિતીયક ચયાપચયકો, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી મેટાબોલાઇટ્સ. હવે ચયાપચયકો એટલે શું? તો ચયાપચયની ક્રિયામાં ભાગ ભજવતા કાર્બનિક રસાયણો કે જેને આપણે ચયાપચયકો કહીએ છીએ. શું મિત્રો? ચયાપચયની ક્રિયામાં ભાગ ભજવતા જે રસાયણ છે તેને આપણે ચયાપચયકો એમ ઓળખીએ છીએ. આટલું ક્લિયર કે જે ચયાપચય સોરી કે જે કાર્બનિક રસાયણ છે કે તે શું કરે છે કે ચયાપચયની ક્રિયામાં ભાગ ભજવે છે તેને આપણે ચયાપચયકો કહીએ છીએ. તો અહીંયા આપણે પ્રાથમિક અને દ્વિતીયક એમ બે ચયાપચયકો છે તે આપણે જોવાના છે. તો આપણે વન બાય વન જોઈએ. જીવંત સજીવોમાં અસંખ્ય નાના મોટા સંયોજનોનું અલગીકરણ તે રસાયણ વિજ્ઞાનનો કુતૂહલ પ્રેરક દ્રષ્ટિકોણ છે. હવે જીવંત સજીવ એટલે કે જે સજીવ છે કે જે જીવંત છે, ત્યાં જીવંત સજીવની અંદર આપણને એવા અસંખ્ય એટલે કે ઘણા બધા એવા નાના મોટા સંયોજનો જોવા મળે છે અને નાના મોટા સંયોજનોનું આપણે તેમાંથી શું કરીએ છીએ? અલગીકરણ પણ કરીએ છીએ. કે આગળ આપણે જોયું કે કાર્બનિક પદાર્થ અને અકાર્બનિક પદાર્થ છે તેનું અલગીકરણ કર્યું. તો એવી જ રીતે આપણે એવા ઘણા બધા જે રસાયણો છે, ઘણા બધા સંયોજનો છે કે તેને આપણે જીવંત સજીવમાંથી, જીવંત પેશીમાંથી અલગ કરી શકીએ છીએ. તો અને આ જે અલગ કરવું તે એક રસાયણ વિજ્ઞાનનો કુતૂહલ પ્રેરક દ્રષ્ટિકોણ છે. એટલે કે એનો અર્થ એવો કે તે કામની અંદર વધારે પ્રમાણમાં શું ધરાવે છે? ઇન્ટરેસ્ટ ધરાવે છે, કે એના કારણે તે એની અંદર ડીપમાં જઈ તેનો અભ્યાસ કરે છે. અને જે જીવંત સજીવો છે એમાંથી આવા અલગ અલગ પ્રકારના જે રસાયણિક સંયોજનો છે તેને અલગ કરવાનું કાર્ય કરે છે. તો એમ કહેવા માગે છે કે આવી રીતે જીવંત સજીવની અંદર આવા અસંખ્ય આપણને શું જોવા મળે છે? કે નાના મોટા સંયોજનો જોવા મળે છે અને નાના મોટા સંયોજનોનું તે જીવંત જે સજીવ છે તેમાંથી અલગીકરણ કરે છે અને તે એક રસાયણ વિજ્ઞાનનો એક કુતૂહલ પ્રેરક દ્રષ્ટિકોણ છે. એટલે કે સારો એવો, એનીમાં મજા આવે એવો
એનો રસ દાખવે છે, આપણે એવું સરળ ભાષામાં કહી શકીએ. હવે સજીવોની સંરચના નિર્ધારિત કરવામાં આવે છે અને શક્ય હોય તો તેને સંશ્લેષિત પણ કરવામાં આવે છે. હવે અહીંયા એવું કહેવા માંગે છે મિત્રો કે જે અસંખ્ય નાના મોટા જે સંયોજનો છે, આપણે અહીંયા સંયોજનો એટલે કે આપણે રાસાયણિક સંયોજનની વાત થાય છે. હવે આપણે અહીંયા કાર્બનિક અકાર્બનિક એવો શબ્દ નથી વાપરતા, બધું સંયોજન છે એટલે કે રાસાયણિક સંયોજન છે. હવે એ રાસાયણિક સંયોજન છે તે શું કરે છે, આખી સજીવની સંરચનાને નિર્ધારિત કરે છે. એટલે તમે જુઓ કે આપણું આખું શરીર છે તે પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે, લિપિડ છે અને કાર્બોદિત છે તેનું બનેલું છે. તો આ બધા જ શું છે, એ બધા જ રાસાયણિક સંયોજનો છે. તો આમાં રાસાયણિક સંયોજનના કારણે સજીવની સંરચના કેવી થાય છે, નિર્ધારિત થાય છે કે આખું સજીવ છે ત્યાં રાસાયણિક સંયોજનના કારણે જ બને છે, એટલે કે એનો આધાર છે. ઓકે, આ લાઈન સમજાઈ ગઈ. અને શક્ય હોય તો તેને સંશ્લેષિત પણ કરવામાં આવે છે, એટલે એનો અર્થ એવો કે સજીવના શરીરની અંદર તે રાસાયણિક સંયોજનો છે તેનું નિર્માણ પણ થાય છે. આપણે એમિનો એસિડ શું છે, એક રસાયણ છે, કાર્બનિક રસાયણ છે, તે બનાવવું છે. તો આપણા શરીરની અંદર આપણા કોષમાં એમિનો સમૂહ જ રહેશે, NH2 હશે, એક બાજુ COOH હશે, ત્યારબાદ એક બાજુ કાર્બન હશે, હાઇડ્રોજન હશે અને કોઈ પણ R શૃંખલા હશે કે જેની અંદર CH2 હશે, CH2OH હશે, XY છે, કોઈ પણ હશે. તો એ બધા આપણા કોષમાં જ રહેશે તો શું થશે, જોડાઈ જશે, જોડાઈ એકબીજા સાથે બંધ બનાવશે અને આવી રીતે એમિનો એસિડનો અણુ નિર્માણ પામે છે. કેમાંથી નિર્માણ પામે છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ ત્રણ જ આપણા કોષમાં હતા કે તે એકબીજા સાથે બંધ બનાવે છે અને બંધ બનાવી અને તેનું શું કરે છે, સંશ્લેષણ કરે છે. એટલે અહીંયા આ લાઈન એમ કહેવા માંગે છે મિત્રો, ક્લિયર આટલું, કે કોઈ પણ જીવંત સજીવ હશે એની અંદર આપણને ઘણા બધા એવા નાના મોટા સંયોજનો જોવા મળે છે, રાસાયણિક સંયોજનો. અને જે રસાયણ વિજ્ઞાનીઓ છે કે જે રસાયણની અંદર કામ કરતા વૈજ્ઞાનિકો છે, તે રસાયણ વૈજ્ઞાનિકો શું કરે છે કે આ જીવંત સજીવની અંદરથી આવા ઘણા બધા નાના મોટા જે રાસાયણિક સંયોજનો છે તેને અલગીકરણ કરવાનો રસ ધરાવે છે. અને આ જે રાસાયણિક સંયોજનો છે તે આખી સજીવની રચનાને નિર્ધારિત કરે છે. સજીવ કેનો બનેલો છે, કોષનો બનેલો છે. કોષ કેના બનેલા છે, અંગિકાના. અંગિકાઓ કેની બનેલી છે, લિપિડ પ્રોટીન ન્યુક્લિક એસિડ. આ લિપિડ પ્રોટીન ન્યુક્લિક એસિડ શું છે, રસાયણો છે, રાસાયણિક સંયોજનો છે. તો આવી રીતે કોઈ પણ સજીવની જે આખી સંરચના છે તેનો આધાર કોના ઉપર છે, રાસાયણિક સંયોજનો ઉપર રહેલો જોવા મળે છે. અને શક્ય હોય તો એ સજીવના શરીરની અંદર નિર્માણ પણ પામે છે. હવે આગળ જોઈએ કે શું છે તે, તો જો કોઈને જૈવ અણુઓની યાદી બનાવી હોય તો તેમાં હજારો કાર્બનિક રસાયણો જેવા કે એમિનો એસિડ, શર્કરા વગેરેનો સમાવેશ કરી શકાય. હવે આપણે જૈવ અણુઓ એની યાદી બનાવી હોય કે જૈવ અણુઓ કેટલા છે, તો આપણે એની અંદર કેને કેને મૂકી શકીએ, કે સજીવની અંદર અથવા તો જીવંત પેશીમાં જોવા મળતા કાર્બનિક રસાયણો કે જેને આપણે જૈવ અણુ કહી શકીએ. તો અહીંયા બે ઉદાહરણ આપેલા છે કે આવા હજારો કાર્બનિક રસાયણો જીવંત પેશીમાં હાજર જોવા મળે છે, જેવા કે એમિનો એસિડ છે, શર્કરા છે, ગ્લિસરોલ છે, ફેટી એસિડ છે, નાઇટ્રોજન બેઝ છે. તો આ દરેકે દરેક શું છે, કાર્બનિક સંયોજન અથવા તો કાર્બનિક રસાયણ છે. અને તે જીવંત સજીવની અંદર આપણને આવા હજારો કાર્બનિક રસાયણો જોવા મળે છે. આપણે તો અહીંયા ખાલી 4-5 નામ જ બુકની અંદર આપેલા છે. આવા હજારો કાર્બનિક રસાયણો છે તે જીવંત સજીવમાં જોવા મળે છે. અને આ કારણોથી તેને કોષ્ટક 9.3 દર્શાવવામાં આવ્યા છે. અને અમુક એવા છે કે તેને આપણે અહીંયા કોષ્ટકની અંદર દર્શાવેલા છે તે આપણે પછી જોશું. આપણે આવા જૈવ અણુઓને ચયાપચયકો કહીએ છીએ. કેવા જૈવ અણુઓને ચયાપચયકો કહે છે, કે જે ચયાપચયની અંદર કાર્ય કરતા હોય, કે જે ચયાપચય ક્રિયાની સાથે સંકળાયેલા હોય, જે દેહધાર્મિક ક્રિયા સાથે સંકળાયેલા હોય, તો એવા જૈવ અણુઓને આપણે ચયાપચયકો કહીએ છીએ. તો ચયાપચયકોની વ્યાખ્યા આપણે આપવી હોય તો આપણે આપી શકીએ કે સજીવની ચયાપચયની ક્રિયામાં સંકળાયેલા જૈવ અણુઓ, સજીવની ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલા જૈવ અણુઓ અથવા તો કાર્બનિક સંયોજનો કે તેને આપણે ચયાપચયકો તરીકે ઓળખીએ છીએ.
હવે પ્રાણી પેશીઓમાં આવેલા બધા જ સંયોજનોની કક્ષાઓને આકૃતિ 9.1માં દર્શાવેલ છે. હવે સજીવમાં પ્રાણી આવે, વનસ્પતિ, ફૂગ, સૂક્ષ્મજીવો, ઘણું બધું આવે. હવે એમાંથી પ્રાણી પેશીની અંદર જે સંયોજનો જોવા મળે છે તેને આપણે આગળ જોઈ ગયા છીએ કે ગ્લુકોઝ છે, રિબોઝ છે, ગ્લાયસીન, એલેનિન છે, સેરિન છે, પામેટિક એસિડ, ગ્લિસરોલ, ટ્રાયગ્લિસરાઇડ, ફોસ્ફોલિપિડ, ચરબી અને તેલ. ત્યારબાદ એડેનાઇન છે, યુરેસિલ છે, એડેનોસાઇન છે, યુરિડિન છે, એડેનિલિક એસિડ છે. તો આ દરેક શું છે? જૈવ અણુ છે. અને આ દરેક ચયાપચયકો છે કે જે પ્રાણીઓની અંદર જોવા મળે છે તે આપણે કોષ્ટક, સોરી, કે જે આકૃતિ 9.1ની અંદર આપણે જોયું છે કે અલગ અલગ લેક્ચરની અંદર જે ભણ્યા છીએ એના સ્ટ્રક્ચર આપણે જોયા છે. તો એ બધા જે સ્ટ્રક્ચર આપણને આપેલા છે, જે બંધારણ આપેલા છે, તે પ્રાણી પેશીની અંદર જોવા મળતા ચયાપચયકોના છે. હવે તેને પ્રાથમિક ચયાપચયકો કહેવાય છે. તો તમને પૂછે કે પ્રાથમિક ચયાપચયકો એટલે શું, તેનું લિસ્ટ આપો જોઈએ. તો પ્રાથમિક ચયાપચયકોની અંદર ગ્લુકોઝ આવશે, રિબોઝ આવશે, એમિનો એસિડ આવશે, 20-20 પ્રકારના એમિનો એસિડ જેવા કે ગ્લાયસીન, એલિન, સેરિન, લાઇસિન, ગ્લુટામિક એસિડ, વેલાઇન, ફેટી એસિડ આવશે. એની અંદર પામેટિક એસિડ છે, સ્ટીરિક એસિડ છે, બ્યુટિરિક એસિડ છે, આ બધા ફેટી એસિડ આવશે. ગ્લિસરોલ આવશે, ત્યારબાદ જે ટ્રાયગ્લિસરાઇડ છે તે આવશે, ફોસ્ફોલિપિડ આવશે, નાઇટ્રોજન બેઝ આવશે, ન્યુક્લિયોસાઇડ આવશે, ન્યુક્લિઓટાઇડ આવશે. આ બધા કેવા છે? પ્રાથમિક ચયાપચયકો છે. અને મિત્રો, ચયાપચયકોના બે પ્રકાર છે. આપણે પહેલાં જોઈએ તો પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીયક ચયાપચયકો. પ્રાથમિક ચયાપચયકો છે તે સજીવની જે ડાયરેક્ટ જે ચયાપચયની ક્રિયા છે, જેમ કે આપણે વૃદ્ધિ અને વિકાસ છે તેની સાથે ડાયરેક્ટલી સંકળાયેલા હોય તો એને પ્રાથમિક ચયાપચયકો કહે છે. અને આ પ્રાથમિક ચયાપચયકો છે તે વનસ્પતિ અને પ્રાણી બંનેમાં જોવા મળે છે. અને અમુક દ્વિતીયક ચયાપચયકો છે કે જે પ્રાથમિક વૃદ્ધિ એટલે કે વૃદ્ધિ અને વિકાસની ક્રિયા સાથે તે સીધા સંકળાયેલા નથી, તેને વૃદ્ધિ અને વિકાસની સાથે કોઈ સીધો સંબંધ નથી, તો એને કહે છે દ્વિતીયક ચયાપચયકો. અને આ દ્વિતીયક ચયાપચયકો ફક્ત વનસ્પતિમાં જ અને જે અમુક ફૂગ છે એની અંદર જોવા મળે છે. જ્યારે પ્રાણીની અંદર દ્વિતીયક ચયાપચયકો જોવા મળતા નથી. તો આપણે આગળ આપેલું છે તે આપણે જોઈએ. આટલું ક્લિયર કે પહેલાં શું છે કે જૈવ અણુની આપણે યાદી બનાવી હોય તો આપણે એવા ઘણા બધા કાર્બનિક રસાયણના નામ આપી શકીએ, કે એમિનો એસિડ, શર્કરા, ફેટી એસિડ, એક્સ વાય ઝેડ, ઘણા બધા આપણે જોઈ ગયા છીએ તે. હવે આને કારણે એને કોષ્ટકમાં દર્શાવેલા છે અને આવા જૈવ અણુને ચયાપચયકો કહે છે. હવે પ્રાણી પેશીની અંદર આવેલા બધા જ સંયોજનોની જે કક્ષા છે કે પ્રાણી પેશીમાં કયા કયા કાર્બનિક સંયોજન જોવા મળે છે તેને આકૃતિમાં દર્શાવેલા છે અને તેને કહે છે પ્રાથમિક ચયાપચયકો. તો પ્રાથમિક ચયાપચયકોની વ્યાખ્યા આપવી હોય તો આપણે આપી શકીએ કે સજીવની પ્રાથમિક વૃદ્ધિ સાથે સંકળાયેલા ચયાપચયકો, કે જેને પ્રાથમિક ચયાપચયકો કહે છે, કે જે વૃદ્ધિ અને વિકાસની ક્રિયામાં ડાયરેક્ટલી સંકળાયેલા હોય અને એ વૃદ્ધિ અને વિકાસમાં તે સજીવ છે તેને મદદરૂપ થતા હોય એવા ચયાપચયકોને પ્રાથમિક ચયાપચયકો કહેવાય છે. આટલું ક્લિયર. હવે જ્યારે કોઈ વનસ્પતિ, ફૂગ કે સૂક્ષ્મજીવોના કોષ વગેરેનું વિશ્લેષણ કરીએ તો તેમાં પ્રાથમિક ચયાપચયકો સિવાયના હજારો રસાયણો જેવા કે આલ્કલોઇડ છે, ફ્લેવેનોઇડ છે, રબર છે, આવશ્યક તેલ છે, પ્રતિજૈવિક દ્રવ્ય છે, રંગીન રંજક દ્રવ્ય છે, પરફ્યુમ, ગુંદર અને મસાલા જોવા મળે છે, કે તેને દ્વિતીયક ચયાપચયકો કહેવામાં આવે છે. તો હવે મિત્રો, અહીંયા યાદ રાખવાનું છે કે પ્રાણીઓમાં ફક્ત પ્રાથમિક ચયાપચયકો જ જોવા મળે છે. વનસ્પતિ, ફૂગ અને સૂક્ષ્મજીવોના કોષો છે તેનું આપણે વિશ્લેષણ કરીએ, એટલે કે તેને આપણે અલગીકરણ કરીએ તો એની અંદર પ્રાથમિક ચયાપચયકો ઉપરાંત બીજા એક્સ્ટ્રા અન્ય ચયાપચયકો જોવા મળે છે, કે તે સીધા પ્રાથમિક વૃદ્ધિ અને વિકાસની ક્રિયામાં સંકળાયેલા નથી, તો એને કહે છે દ્વિતીયક ચયાપચયકો, કે જેના નામ અહીં આપેલા છે કે આલ્કલોઇડ છે, ફ્લેવોનોઇડ છે, રબર છે, આવશ્યક તેલ છે, પ્રતિજૈવિક દ્રવ્ય છે, રંગીન રંજક દ્રવ્ય છે, પરફ્યુમ, ગુંદર, મસાલા, આ બધું
કે તે વનસ્પતિ છે, સૂક્ષ્મ જીવ છે કે બેક્ટેરિયા છે તેની ડાયરેક્ટલી વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયામાં સંકળાયેલા હોતા નથી, તો એને દ્વિતીયક ચયાપચયકો કહીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ કે શું કહે છે તે. પ્રાથમિક ચયાપચયકો જ્ઞાત કાર્ય કરે છે અને ધાર્મિક ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. હવે જે આ પ્રાથમિક ચયાપચયકો છે તેનું કાર્ય કેવું છે? જ્ઞાત છે. જ્ઞાત એટલે કે આપણે જાણીએ છીએ કે પ્રાથમિક ચયાપચયકોના કાર્ય આ કરે છે. કોઈ ઉત્સેચક તરીકે કાર્ય કરે છે, અથવા તો આપણા શરીરની અંદર કોઈ ઘા લાગ્યો છે તો એની જગ્યાએ રૂજાવાનું કામ છે, આપણી ઊંચાઈમાં વધારો કરે છે. અને હું સાદું તમને સમજાવું છું. આમ આવી રીતે આપણે જે કાર્ય જાણીએ છીએ પ્રાથમિક ચયાપચયકોના, તો આમ પ્રાથમિક ચયાપચયકો છે તે આવા જ્ઞાત કાર્ય કરે છે કે જેની આપણને ખબર છે. આમ અને તે જે દેહધાર્મિક ક્રિયા છે, દેહધાર્મિક ક્રિયા એટલે કે જે આપણા જીવનની અંદર થતી રોજબરોજની ક્રિયા, શ્વસન, ઉત્સર્જન, પાચન, પ્રચલન, હલનચલન, આ દરેકે દરેક જે દેહધાર્મિક ક્રિયા છે તેની અંદર મહત્વનો ભાગ ભજવે છે પ્રાથમિક ચયાપચયકો. પરંતુ આપણે આ સમયે બધા દ્વિતીયક ચયાપચયકોની ભૂમિકા કે કાર્યોને નથી જાણતા. હવે આપણે જોઈએ કે જે પ્રાથમિક ચયાપચયકોના કાર્યને આપણે જાણીએ છીએ, પરંતુ જે દ્વિતીયક ચયાપચયકો છે તેની ભૂમિકા શું છે? એ બધા જે દ્વિતીયક ચયાપચયકો છે તેની ભૂમિકાને આપણે જાણતા નથી. દરેકના કાર્યો છે તે આપણે જાણતા નથી, પરંતુ એમાંથી અમુક દ્વિતીયક ચયાપચયકો છે તેના કાર્ય આપણે જાણીએ છીએ. એમાંથી ઘણા બધા જેવા કે રબર છે, ઔષધ, મસાલા, પરફ્યુમ અને રંજક દ્રવ્ય મનુષ્યના કલ્યાણ માટે ઉપયોગી છે. આપણે બધા જ દ્વિતીયક ચયાપચયકોના કાર્યને જાણતા નથી, એમાંથી અમુકના કાર્યને જાણીએ છીએ. રબર, ઔષધ, મસાલા, પરફ્યુમ, રંજક દ્રવ્ય ક્યાં કામ આવે છે? મનુષ્યના કલ્યાણ માટે, એટલે કે એમાંથી આપણને પૈસા મળે છે, આર્થિક મહત્વ એમાં જોવા મળે છે. કેટલાક દ્વિતીયક ચયાપચયકો આર્થિક અગત્યતા ધરાવે છે. હવે મિત્રો, રબર છે તેનો પણ ઉદ્યોગની અંદર ઉપયોગ થાય છે, રબર ઉદ્યોગ. ઔષધ છે તે આપણે દવા તરીકે ઉપયોગ કરીએ છીએ. મસાલા છે તેને આપણે જે રોજિંદા જીવનની અંદર ઉપયોગ કરીએ છીએ, અલગ અલગ જુદા જુદા મસાલા. પરફ્યુમ કે જે સુગંધ માટે આપણે વાપરીએ છીએ, તો આ મનુષ્યના કલ્યાણ માટે ઉપયોગી છે. અને આમાં દ્વિતીયક ચયાપચયકો છે, રબર છે, ઔષધ, મસાલા, પરફ્યુમ, એવા કેટલાક દ્વિતીયક ચયાપચયકો શું ધરાવે છે? આર્થિક અગત્યતા ધરાવે છે, એટલે કે આપણે તેમાંથી પૈસા પણ કમાઈ શકીએ છીએ અને નાના પાયે અથવા તો મોટા પાયે આપણે ઉદ્યોગ પણ સ્થાપિત કરી શકીએ છીએ. હવે તમે આગળના પ્રકરણો તેમજ વર્ષોમાં આના વિશે વિસ્તૃત અભ્યાસ કરશો. આપણે અહીંયા વધારે પ્રમાણમાં પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકોનો અભ્યાસ કરવાનો નથી. આપણે ઉચ્ચ વર્ગની અંદર જાશો, કોલેજમાં જાશો કે એનાથી આગળ જાશો, ત્યારે જે આ દ્વિતીયક ચયાપચયકો કે જે સેકન્ડરી મેટાબોલાઇટ છે તેનો ત્યારે વિસ્તારથી અભ્યાસ કરવાનો થશે. તો મિત્રો, આપણે બંને વચ્ચેનો ખાલી તફાવત જોવો હોય કે પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીયક ચયાપચયકોનો તફાવત, તો પ્રથમ તફાવત થશે પ્રાથમિક ચયાપચયકો સીધા વૃદ્ધિ અને વિકાસની ક્રિયા સાથે સંકળાયેલા છે. ક્લિયર આટલું? દ્વિતીયક ચયાપચયકો વૃદ્ધિ અને વિકાસની ક્રિયા સાથે સીધા સંકળાયેલા નથી. પ્રાથમિક ચયાપચયકો છે તે જ્ઞાત કાર્ય કરે છે. દ્વિતીયક ચયાપચયકો છે તેમાંના અમુકના કાર્ય જ્ઞાત છે અને ઘણા બધા એવા છે કે તેના કાર્ય છે તેની આપણને ખબર નથી. પ્રાથમિક ચયાપચયકો છે તે વનસ્પતિ, પ્રાણી, ફૂગ, સૂક્ષ્મજીવ દરેકની અંદર જોવા મળે છે. એટલે કે પ્રાણીઓ છે તેમાં ફક્ત પ્રાથમિક ચયાપચયકો જ જોવા મળે છે. વનસ્પતિ અંદર, સૂક્ષ્મજીવમાં એટલે કે બેક્ટેરિયામાં અને ફૂગમાં દ્વિતીયક ચયાપચયકો જોવા મળે છે. એટલે કે પ્રાણીમાં દ્વિતીયક ચયાપચયકો હાજર નથી, પ્રાણીમાં ફક્ત પ્રાથમિક ચયાપચયકો જ હાજર છે. પ્રાથમિક ચયાપચયકોના નામની અંદર એમિનો એસિડ છે, શર્કરા છે, લિપિડ છે, એની અંદર ફેટી એસિડ, ગ્લિસરોલ, તે બધા પ્રાથમિક ચયાપચયક છે. અને દ્વિતીયક ચયાપચયકોના નામ અહીં આપેલા છે તે. હવે દ્વિતીયક ચયાપચયકોની અંદર તે દેહધાર્મિક પ્રક્રિયા સાથે સંકળાયેલા નથી. દેહધાર્મિક પ્રક્રિયા સાથે પ્રાથમિક ચયાપચયકો સંકળાયેલા છે. જ્ઞાત કાર્ય કરે છે પ્રાથમિક ચયાપચયકો, એટલે કે આપણને ખબર છે એવા કાર્ય કરે છે. દ્વિતીયક ચયાપચયકના ઘણા બધા કાર્ય એવા છે કે તે આપણને જાણતા નથી. અમુક છે તે મનુષ્યના કલ્યાણ માટે ઉપયોગી છે અને અમુક છે તે આપણને આર્થિક રીતે પણ ઉપયોગી છે કે તેના દ્વારા આપણે
હુંડિયામણો એટલે કે પૈસા છે તે કમાઈ શકીએ છીએ. તો મિત્રો આ થયા પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો. ક્લિયર આટલું? પ્રાઇમરી એન્ડ સેકન્ડરી મેટાબોલાઇટ્સ. હવે આપણે કોષ્ટકની અંદર આપેલું છે તે સમજવાનું છે, તો આપણે સમજવાની ટ્રાય કરીએ. હવે અહીંયા મિત્રો કોષ્ટકની અંદર આપણને જે પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો છે તે આપેલા, સોરી દ્વિતીયક ચયાપચયકો છે તેના નામ આપેલા છે. આની અંદર આપેલું છે રંજક દ્રવ્યો, એટલે કે રંજક દ્રવ્યો ક્યાં હાજર હશે? વનસ્પતિની અંદર હાજર હશે અને તે વનસ્પતિને જુદા જુદા રંગ આપે છે. તો રંજક દ્રવ્ય તરીકે કેરોટીનોઇડ્સ છે અને એન્થોસાયનિન છે. કેરોટીનોઇડ્સ અને એન્થોસાયનિન. હવે મિત્રો અહીંયા તમે જરાક નોટ કરતા જાજો, હું બોલું છું એ કે કેરોટીનોઇડ છે તે વનસ્પતિને જાંબલી સોરી નારંગી રંગ આપે છે. એટલે કે ફળ છે, ફૂલ છે કે પર્ણ છે ત્યાં છે નારંગી રંગ જોવા મળતો હશે વનસ્પતિની અંદર. નારંગી રંગ કયા રંજક દ્રવ્યને કારણે જોવા મળતો હશે? કેરોટીનોઇડ્સ રંજક દ્રવ્યને કારણે. ત્યારબાદ જે એન્થોસાયનિન છે તે વનસ્પતિના જુદા જુદા ભાગો છે તેને જાંબલી રંગ આપે છે. તો એક ક્લિયર કે રંજક દ્રવ્ય વનસ્પતિની અંદર હાજર છે અને આ રંજક દ્રવ્યનું કામ શું છે? કલર આપવાનું કામ છે. એમાંનો જે કેરોટીનોઇડ છે તે નારંગી રંગ આપે છે વનસ્પતિના જુદા જુદા ભાગોને, અને એન્થોસાયનિન છે તે જાંબલી રંગ આપે છે. અહીંયા ઝીણા અક્ષરે જરાક બાજુમાં લખી લેજો, એટલે જો કદાચ એમસીક્યુ આવે તો આપણને પ્રોબ્લેમ પડે નહીં. ત્યારબાદ બીજું છે આલ્કલોઇડ. હવે આલ્કલોઇડ એટલે કે એવું મિત્રો કે આલ્કોહોલવાળું, ટૂંકમાં કે જેની અંદર આલ્કોહોલ જોવા મળે છે તો એને કહે છે આલ્કેલોઇડ. કે એના ઉદાહરણ આપેલા છે મોર્ફિન અને કોડિન. હવે આ મોર્ફિન અને કોડિન છે તેનો ઉપયોગ થાય છે મિત્રો સિરપ બનાવવામાં. જરાક નોટ કરતા જાજો, બોલું છું તે સિરપ બનાવવામાં મોર્ફિન અને કોડિન છે તેનો ઉપયોગ થાય છે. અને આ મોર્ફિન અને કોડિન છે તે એક નશાકારક દ્રવ્ય છે અને અફીણનું વ્યુક્ત પણ છે. હવે અફીણ શું છે? તો અફીણ એક વનસ્પતિ છે, એક છોડ છે તેનું નામ છે, અને એનું જે ફળ છે તે અફીણ છે, તેનો જે ડોડો છે તેમાંથી એવું દ્રવ્ય નીકળે છે કે તેનો નશાકારક પદાર્થ તરીકે ઉપયોગ થાય છે, અને એ અફીણમાંથી આ મોર્ફિન અને કોડિન છે તે મેળવવામાં આવે છે. તો મિત્રો આ મોર્ફિન અને કોડિન સિરપમાં વપરાય છે, તે નશાકારક દ્રવ્ય અફીણનું વ્યુક્ત પણ છે. એટલે કે આ મોર્ફિન અને કોડિનનો ઉપયોગ નશાકારક પદાર્થ તરીકે પણ થાય છે. ત્યારબાદ છે ટર્પેનોઇડ્સ. હવે આ ટર્પેનોઇડ છે તેની અંદર આવે છે મોનોટર્પિન્સ અને ડાયટર્પિન્સ. ત્રીજા નંબરનું છે દ્વિતીયક ચયાપચયક છે. આ બધા જ દ્વિતીયક ચયાપચયકોના પ્રકાર છે મિત્રો, કે રંજક દ્રવ્યો એનો પ્રકાર છે, આલ્કેલોઇડ તેનો પ્રકાર છે, ત્રીજા નંબરનો પ્રકાર થશે ટર્પેનોઇડ્સ. તો એ ટર્પેનોઇડ્સની અંદર આવે છે મોનોટર્પિન્સ અને ડાયટર્પિન્સ. હવે આ મોનોટર્પિન્સ અને ડાયટર્પિન્સ છે તે એરોમેટિક સંયોજનો છે, એટલે કે તેની અંદર બેન્ઝીન રિંગ જોવા મળે છે અને તે સુગંધ છે, અને સુગંધમાં વપરાય છે તે મેન્થોલ, કે જે સુગંધ તરીકે વપરાય છે તો એનું નામ છે મેન્થોલ. ચોથો પ્રકાર છે આવશ્યક તેલ, ઇસેન્શિયલ ઓઇલ. એનો ચોથો પ્રકાર છે આવશ્યક તેલ. એની અંદર છે લેમન ગ્રાસ તેલ. આ લેમન ગ્રાસ તેલ છે તે ખાદ્ય પદાર્થમાં ફ્લેવર માટે એડ કરવામાં આવે છે, એટલે કે જે આપણે ખાદ્ય પદાર્થ હોય છે તેની અંદર અલગ અલગ ફ્લેવર આવે એના માટે તેને ઉમેરવામાં આવે છે. તો આ પણ નોટ કરી લેજો મિત્રો કે લેમન ગ્રાસ તેલ તે એક આવશ્યક તેલ છે, વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે, દ્વિતીયક છે, અપચયક છે, અને તે ખાદ્ય પદાર્થમાં ફ્લેવર માટે ઉપયોગી છે. ત્યારબાદ ટોક્સિન. ટોક્સિન તરીકે આવે છે એબરિન અને રિસિન. દ્વિતીયક છે અપચયકોનો બીજો પ્રકાર ટોક્સિન, કે જેમાં આવે છે એબરિન અને રિસિન. તો એબરિનની બાજુમાં લખજો ચણોઠીના બીજમાંથી તે મેળવવામાં આવે છે. અહીંયા જરાક ઝીણા અક્ષરે તમે લખવું હોય તો લખી શકો છો, અને સાઈડમાં લખવું હોય તો પણ લખી શકો છો કે એબરિન એક ટોક્સિન છે,
એક 20 છે કે તે આપણને કેમાંથી મળે છે? 84 ના બીજમાંથી મળે છે. ત્યારબાદ જે આ રિસિન આપેલું છે તે રિસિન મળે છે એરંડીના બીજમાંથી. ઓકે, આટલું ક્લિયર. ત્યારબાદ આગળ જોઈએ બીજો પ્રકાર દ્વિતીયક છે અપચયકોનો, કે છે લેક્ટિન્સ. કયો પ્રકાર છે? લેક્ટિન્સ. તો એનું નામ છે, એનું ઉદાહરણ છે કોનકેનવેલિન એ. કોનકેનવેલિન એ, કોનકેનેવેલિન એ કે જે લેક્ટિન્સ છે તેનું ઉદાહરણ છે. હવે જે આ કોનકેનેવેલિન એ છે તે કાર્બોદિત પ્લસ પ્રોટીન, એટલે કે કાર્બોદિત અને પ્રોટીનનું બનેલું જોવા મળે છે. અહીંયા બાજુમાં લખી નાખજો, કાર્બોદિત પ્લસ પ્રોટીન, એટલે કે તે કેનું બનેલું છે? આ કાર્બોદિત અને પ્રોટીનનું બનેલું છે. ત્યારબાદ ડ્રગ્સ, તો ડ્રગ્સની અંદર છે વિનબ્લાસ્ટિન અને કુર્કુમિન. વિનબ્લાસ્ટિન અને કુર્કુમિન. તો મિત્રો અહીંયા વિનબ્લાસ્ટિનમાં લખજો કે તે કીમોથેરાપીમાં વપરાય છે. કીમોથેરાપી એટલે કે જે કેન્સર છે તે કેન્સરની સારવારમાં જે વપરાય છે તેનું નામ છે વિનબ્લાસ્ટિન, કેમોથેરાપીમાં. અને ત્યારબાદ જે આ કુર્કુમિન છે તે મેળવવામાં આવે છે હળદરમાંથી. તમારે જ્યાં તમને યોગ્ય લાગે એ જગ્યાએ તમે લખી શકો છો, પરંતુ અહીંયા આની બાજુમાં જ લખવાનું છે કે જેના કારણે એમસીક્યુમાં ક્યારેક પૂછાઈ જાય તો આપણને વાંધો ના આવે. કુર્કુમિન છે તે હળદરમાંથી મેળવવામાં આવે છે. ત્યારબાદ પોલિમર પદાર્થ. હવે પોલિમર પદાર્થ એટલે શું? તો એની અંદર અસંખ્ય મોનોમરના એકમો એકબીજા સાથે બંધ વડે જોડાયેલા હોય અને જે આખો અણુ બનાવે છે એને કહે છે પોલિમર પદાર્થ. તો એ પોલિમર પદાર્થના ઉદાહરણો છે રબર છે, ગુંદર છે, સેલ્યુલોઝ છે. તો આ દરેક કેવા છે? પોલિમર પદાર્થના ઉદાહરણો છે. હવે એની અંદર મિત્રો આપણે સેલ્યુલોઝ છે તે આપણે જોવાનું છે આગળ, કે જે કાર્બોદિતની અંદર કે આ સેલ્યુલોઝ છે તે આપણે કપાસમાં જોવા મળે છે, કે જે કપાસના રેસાઓ હોય છે તે કેના બનેલા છે? સેલ્યુલોઝના બનેલા છે. તો એક પોલિમર પદાર્થ છે કે તેની અંદર મોનોમરના એકમો જોડાયેલા જોવા મળે છે. તો આ દરેકે દરેક છે તે મિત્રો શું છે? કે દ્વિતીયક ચયાપચયકોના પ્રકાર છે. કે દ્વિતીયક ચયાપચયકોની અંદર છે પહેલો પ્રકાર છે રંજક દ્રવ્ય, કે તેમાં કેરોટીનોઇડ્સ અને એન્થ્રોસાયનિન. કેરોટીનોઇડ નારંગી રંગ માટે જવાબદાર, એન્થોસાયનિન જાંબલી રંગ માટે. ત્યારબાદ આલ્કેલોઇડ એટલે કે આલ્કોહોલ ધરાવતા, કે જેની અંદર આલ્કોહોલ હાજર હોય તેમાં મોર્ફિન અને કોડિન તેનો ઉપયોગ થાય છે સિરપની અંદર, અને તે નશાકારક દ્રવ્ય છે, અફીણના વ્યુત્પન્નો છે, એટલે કે અફીણમાંથી મેળવવામાં આવે છે. અફીણ એક વનસ્પતિ છે, એના ફળ છે તેને અફીણનો ડોડો કહે છે, અને એમાં આ પ્રકારના જે દ્રવ્ય છે તે મેળવવામાં આવે છે. ત્યારબાદ ટર્પેનોઇડ છે, તો ટર્પેનોઇડ્સની અંદર મોનોટર્પિન્સ અને ડાયટર્પિન્સ તે એક એરોમેટિક સુગંધ ધરાવતા છે, અને એનું સુગંધિતાર પદાર્થ તરીકે ઉપયોગ થાય છે મેન્થોલની અંદર. ત્યારબાદ ઇસેન્શિયલ તેલ એટલે કે આવશ્યક તેલની અંદર લેમન ગ્રાસ તેલ ખાદ્ય પદાર્થની અંદર ફ્લેવર માટે ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ ટોક્સિન, કે એના અંદર આ છે એબ્રિન અને રિસિન. એબ્રિન છે તે મેળવવામાં આવે છે ચણોઠીના બીજમાંથી, અને રિસિન છે તે મેળવવામાં આવે છે સોરી હા એબ્રિન છે તે મેળવવામાં આવે છે ચણોઠીના બીજમાંથી, અને રિસિન છે તે મેળવવામાં આવે છે એરંડીના બીજમાંથી. ત્યારબાદ અન્ય પ્રકાર લેક્ટિન્સ, તો એની અંદર આવે છે કોનકેવેલિન એ, તો એ કાર્બોદિત અને પ્રોટીનનું બનેલું છે. ત્યારબાદ ડ્રગ્સ, તો એની અંદર આવે છે વિનબ્લાસ્ટિન અને કુર્કુમિન. વિનબ્લાસ્ટિનનો ઉપયોગ થાય છે કેમોથેરાપીમાં, અને કુર્કુમિન છે તે હળદરમાંથી મેળવવામાં આવે છે. પોલિમર પદાર્થની અંદર આવે છે રબર, ગુંદર અને સેલ્યુલોઝ. મિત્રો આ રબર છે, ગુંદર છે તેનો આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે, કે રબર છે તે ઉદ્યોગની અંદર પણ ઉપયોગી છે, અને તેના જે ઉદ્યોગો છે તે પણ સ્થાપિત છે, એમાંથી આપણને આર્થિક રીતે ફાયદો પણ મળે છે, આપણે એમાંથી પૈસા છે તે કમાઈ શકીએ છીએ. તો આ દરેકે દરેક દ્વિતીયક ચયાપચયકો છે મિત્રો. પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો અહીંયા પૂર્ણ થાય છે, સારી રીતે તૈયાર કરવાના છે, કે પ્રાથમિક ચયાપચયકો બધા સજીવમાં જોવા મળે છે, દ્વિતીયક ચયાપચયકો છે તે પ્રાણીમાં જોવા મળતા નથી, વનસ્પતિમાં, ફૂગમાં અને સૂક્ષ્મ જીવમાં જોવા મળે છે. ત્યારબાદ અહીંયા મિત્રો શબ્દ એક આપેલો હતો કે પ્રતિજૈવિક દ્રવ્ય. આ છે આ પ્રતિજૈવિક દ્રવ્ય છે તે હાજર હોય છે સૂક્ષ્મ જીવની અંદર, કે જે આપણે અલગ અલગ એન્ટીબાયોટિક્સ છે તે આપણે પીએ છીએ. તો
તો આ એન્ટીબાયોટિક એટલે શું? તો એન્ટીબાયોટિક એટલે કે પ્રતિજૈવિક જે દ્રવ્ય છે તે. તો એ કેવી રીતે કાર્ય કરે છે? તો આપણને કોઈ બેક્ટેરિયાનો ચેપ લાગ્યો હોય તો આપણે એન્ટીબાયોટિક લેશું તો શું થશે કે એ એન્ટીબાયોટિક બેક્ટેરિયાની કોષ દિવાલને તોડી નાખશે અને બેક્ટેરિયાનો કોષનું પાચન કરી નાખશે અને એને શું કરે છે, વિઘટન કરી નાખે છે અને તેને ડિસ્ટ્રોય કરી નાખે છે. તો આવું કાર્ય છે એન્ટીબાયોટિક્સનું. તો એ આપણને ક્યાંથી મળે છે? અલગ અલગ સૂક્ષ્મજીવમાંથી મળે છે આ પ્રતિજૈવિક દ્રવ્ય. અને એ પ્રતિજૈવિક દ્રવ્ય આપણે સૂક્ષ્મજીવમાંથી મેળવી અને ત્યારબાદ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધા દ્વિતીયક ચયાપચયકો છે મિત્રો. બંને વચ્ચેનો તફાવત યાદ રાખવાનો છે કે એની અંદર ક્યાં હાજર છે અને દ્વિતીયક ચયાપચયકોના પ્રકાર. પ્રાથમિક ચયાપચયકો તો આપણે ભણીએ જ છીએ કે જે આગળ જોઈ ગયા છીએ તે. તો અહીંયા મિત્રો આપણે આ છે અહીંયા સુધીનું રાખીએ. હજુ કહું છું કે સહેલું માની અને જવા નથી દેવાનું. કોષ્ટક આપેલું છે તે ખાસ યાદ રાખવાનું છે. આ આઈએમપી છે, તમને આમાંથી પ્રશ્ન પૂછાય છે ઘણા કે રંજક દ્રવ્ય નીચેનામાંથી કોણ છે, આલ્કેલોઇડ દ્વિતીયક ચયાપચયકના પ્રકારમાં કેનો સમાવેશ થાય છે, ટર્પેનોઇડ્સમાં કેનો સમાવેશ થાય છે, ટોક્સિન્સ તરીકે કોણ છે, ડ્રગ્સ તરીકે કોણ છે. તો આ દરેક નામ યાદ રાખવાના છે, કોષ્ટક યાદ રાખવાના છે. તો આજે મિત્રો અહીંયા સુધીનું રાખીએ. કોષ્ટક ગોખાઈ જવું જોઈએ. ક્યારે કહેતી હોઈશ? કે જ્યારે આઈએમપી હશે ત્યારે જ કહેતી હોઈશ. તો મિત્રો આજે અહીંયા સુધીનું રાખીએ. સારી એવી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ.